यस सर डियर स्टूडेंट्स, गुड मॉर्निंग अगेन। आप सर राकेश जानी की साथ है, ओके। आपना बी ए ना इंग्लिश ना टीचर, ओके। तो धंधो नहीं बात करी थी, पेज नंबर बे, अर्थ अने व्याख्या। धंधो ए अंग्रेजी शब्द बिजी, बिजी एट व्यस्त, खबर छो तमें, ओके। बिजी ऊपर थी उतरी आयो छे, जेनो अर्थ थाय छे व्यस्त, व्यस्त रहेवू अथवा तो सतत प्रवृत्तिमय होवू तेवो थाय छे। नफो अने संपत्ति मेळवाना हेतु थी धंधो करवामां आवे छे। बार नफो, नफो रुपया, रुपया रुपया संपत्ति, ओके। बंगलो, गाड़ी, बीजो बंगलो, बीजी गाड़ी, त्रीजो बंगलो, त्रीजी गाड़ी, दुकानो, जमीनो, संपत्ति, संपत्ति, संपत्ति करवाना हेतु थी धंधो करवामां आवे छे। धंधानो ख्याल नफाना हेतु साथे जोड़ायेलो छे। धंधामां कोई वार खोट जाए तो पण तेने आर्थिक प्रवृत्ति गणाय छे। धंधानी टूंकी पण सचोट व्याख्या नीचे प्रमाणे आपी शकाय। धंधो एटले नफाना हेतु थी करवामां आवती कोई पण कायदेसरनी आर्थिक प्रवृत्ति। बे थी त्रण वखत आ बोली जवानुं तमारे एटले पाक्कुं थई जाय व्याख्या। तो धंधो एटले नफाना हेतुथी करवामां आवती कोईपण कायदेसरनी आर्थिक प्रवृत्ति एटले धंधो, ओके। लाक्षणिकताओ, नंबर एक, नफानो हेतु। धंधानो मूलभूत हेतु आर्थिक प्रवृत्ति द्वारा नफो मेळवानो હોય છે। ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે છે। ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે। વિદ્યાર્થી મિત્રો, વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય। ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે। નફો એ ધંધાની પારાસીસી છે, પારાસીસી, ઓકે। તો નફો, નફો જરૂરી છે, નફો હશે તો ધંધો ચાલશે, ઓકે। પૈસા આવતા જશે, આવતા જશે, આવતા જશે તો પેઢી ચાલશે, ધંધો ચાલશે। અને કોઈ પણ ધંધો એ ખોટ કરવા માટે ચાલુ કરવામાં આવતો નથી। માણસ નવી નવી દુકાન ચાલુ કરી હોય, બ્યુટી પાર્લરનો શોરૂમ હોય, ઓકે, કોઈ હેર કટિંગનો મસ્ત શોરૂમ હોય, ઓકે, કોઈ સાડીનો શોરૂમ હોય, તો આવો કોઈ દુકાન હોય ફર્સ્ટ ક્લાસ, ઓકે, કોસ્મેટિકની દુકાન હોય, પણ ગ્રાહકની રાહ જોશે, કદાચ છ મહિના સુધી રાહ જુએ। પણ જો કસ્ટમર બહુ જ ના આવે અને પછી એમ લાગે કે બધું ખોટમાં જાય છે, માણસો રાખ્યા હોય, માલ ભર્યો હોય, દુકાનમાં ફર્નિચર કર્યું હોય, ભાડું આવતું હોય દુકાનનું, અને બધું જ જો વધુ જતું હોય ને આવક ના હોય, તો પછી એ ધંધો લાંબો ચાલે નહીં, એને સટલ પાડી દેવું પડે। એટલે બને ત્યાં સુધી કોઈ ખોટમાં ધંધો કરતું નથી, ઓકે। એટલે એ ટકી રહે, હા, થોડો સમય રાહ જુએ, ટકી રહે, પણ પછી એ લાંબો સમય રાહ જોતું નથી, કેમ કે નફા માટે ધંધો ચાલુ કર્યો છે, ઓકે। એટલે એ ટકવા માટે અને આગળ વધવા માટે નફો જરૂરી છે, એટલે નફો અગત્યનો છે અને એ ધંધાની પારાસીસી કહે છે। વિદ્યાર્થી મિત્રો, નંબર બે, વસ્તુ અને સેવાનો વિનિમય કરવાનો છે। વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે। ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે। વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય અભૌતિક સેવાઓની વિનિમય થાય છે। દાખલા તરીકે સમજાવો સાહેબ, ઇલેક્ટ્રિકના સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે। વિનિમય એટલે આપ લે, ઓકે। જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે। હવે આપણે દાખલા તરીકે વાયરને બધું લગાવ્યું, પંખા ચાલે છે, સ્વિચ બોર્ડ છે, ઓકે, આ બધું જ છે, આ બધું તો દેખાય છે કે સાહેબ વાયર છે, રેગ્યુલેટર છે, સ્વિચો છે, એ આપણે ચાલુ કરીએ છીએ, ભૌતિક વસ્તુઓ છે, ઓકે। એ વિનિમય કર્યું, ખરીદ્યું, અહીંયા લગાવી દીધું, માણસ આવ્યો, ઇલેક્ટ્રિશિયન, એને પૈસા આપ્યા, એને બધું જોડાણ કરી દીધું, પણ દેખાતી કઈ વસ્તુ નથી, તો કે સાહેબ ઇલેક્ટ્રિસિટી નહીં દેખાતી, હા, તમે પાવરનો સ્વિચ પાડો, પંખો ચાલુ છે, ઓકે, એ અદ્રશ્ય છે પણ સેવા આપે છે। દાખલા તરીકે અમદાવાદમાં ટોરેન્ટ પાવર, તો આપણે ઘરમાં લાઇટ કરીએ છીએ, લાઇટ ચાલુ થઈ જાય, પંખો ચાલુ થઈ જાય, ફ્રીજ ચાલુ, ઓકે, એસી ચાલુ, તો આંગળી નાખો તો ખબર પડે, નખાય, ઓકે, તો ચોટી જવાય, ઓકે। એટલે એ અદ્રશ્ય છે પણ છતાં બિલ આવી જાય છે ને, બે મહિને આપણે કેવા ભરી દઈએ છીએ, ડરના માર્યા કે હમણાં કાપી જશે, તો લાલ લાઇટવાળું બિલ આવી જશે તો ઉડાડી જશે, પંખા વગરના રહીશું, હવા વગરના રહીશું, લાઇટ વગરના રહીશું, તરત જ બિલ ભરી દઈએ છીએ, ઓકે। તો
જ્યાં જરૂરી છે ત્યાં આપણે ફટાફટ કરી દેતા હોઈએ છીએ. ઓકે, પણ જોયું છે હા આ લોકડાઉનની અંદર પણ, ઓકે, કે ઘણા ધંધાઓ શરૂ થઈ ગયા છે, ઘણા બિઝનેસ શરૂ થઈ ગયા છે. એક આ શિક્ષણને બસ વાર છે થોડું ખુલવામાં, છતાં પણ ઓકે શિક્ષણ એવી વસ્તુ છે કે એનું કોઈ માપ નથી હોતું, મૂલ્ય નથી હોતું કે ભાઈ આ કેટલા રૂપિયા થશે આની ફી. એ અમૂલ્ય હોય છે, અતુલ્ય હોય છે. પણ લોકોએ ફીઓ નક્કી કરી છે એટલે ફી નક્કી કરવી પડે. બાકી શિક્ષણની કોઈ જાતની ફી ઓકે માપી ન શકાય. એને એને આપો એટલા ઓછા હોય, ગુરુઓને આપો એટલા ઓછા હોય, કેમ કે જ્ઞાન પીરસે છે અને જ્ઞાનની કોઈ દિવસ કિંમત કોઈ આંકી નથી, રાજા મહારાજાના સમયથી પણ. ઓકે, પણ બસ એટલું જ કે વાલી જે છે એ હવે રાઈટ ટાઈમે જે લોકો ખરેખર મહેનત કરે છે અને ઇન્સ્ટોલમેન્ટ પહોંચાડે, જે પણ ધોરણ 10મામાં 12મામાં ભણતા હોય ઓકે વિદ્યાર્થીઓ, તો જે છે ઘણા સમયથી 6 મહિનાથી જેટલા ક્લાસીસોવાળા છે મારી જેવા એ બધા જ આ પરેશાનીનો સામનો કરે છે, તો એનું પણ હવે આગળ કામ ચાલે. એટલા માટે વિનિમય તો આપીએ છીએ, ભણવાનું બધું ચાલે છે, બોર્ડની પરીક્ષા હોય લેવાશે ઓકે, પણ છતાં જે ફીઓ જે છે એ ફીઓ મહિને મહિને જો પહોંચાડે થોડું થોડું તો આર્થિક પ્રવૃત્તિ રહે અને બધાના પ્રોબ્લેમ્સ સોલ્વ થાય. ઓકે, લાઇટનું બિલ કેમ ભરી દેતા હોઈએ છીએ, ટેક્સનું બિલ કેમ ભરી દેતા હોય, ગાડીમાં પેટ્રોલ ફૂટી જાય તો કેમ નખાઈ દેતા હોઈએ છીએ, તો પણ સાહેબને પણ જ્યાંથી આપણને જ્ઞાન મળે છે ત્યાં પણ એને હપ્તો આપી દઈએ તો ખરેખર એ એમની પણ એમનો પણ પરિવાર છે એવું સમજી ઓકે અને એમનું પણ આગળ ગાડું ચાલે. તો બીજો લાક્ષણિકતાથી વસ્તુ અને સેવાનો વિનિમય વિદ્યાર્થી મિત્રો, અને આ જે છે એ કેટલીક વસ્તુઓ વસ્તુ લેવાથી આપણને ખબર પડે છે, પૈસા આપીએ છીએ, કેટલીક વસ્તુ અદ્રશ્ય છે છતાં પણ આપણે એને પૈસા આપીએ છીએ અને એ સેવાનો લાભ લઈએ છીએ. નંબર 3, જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમો અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે આપણે જાણીએ છીએ. આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રૂચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવ સર્જિત જોખમો રહેલા છે. સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો રહેલા છે. આ જોખમો ધંધાની આવક પર વિપરીત અસર કરે છે. વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને છે. ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમોને કારણે કોઈવાર ધંધામાં નુકસાન પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ કારણો છે. આ 2-3 વખત આ મુદ્દો વાંચજો તમારી ચોપડીમાં, જોખમ અને અનિશ્ચિતતા. આટલા બધા કારણો છે, આમાં ધંધો બિચારો માણસ કઈ રીતે કરે. આજે કોરોના છે ઓકે, તો હવે ઓછો થતો ગયો છે, થતો જાય છે ને હમણાં પતી જશે. તો આ ચોમાસામાં જેટલાની દુકાનમાં પાણી ભરાઈ ગયા, શટલની અંદર માલ ભર્યો હશે દુકાનની અંદર ગોડાઉનમાં કે ક્યાંય, તો પાણી ઘૂસી ગયા, એ નુકસાન થયું ઓકે. ચોમાસાની અંદર અતિવૃષ્ટિ થઈ અને નીચાણવાળા વિસ્તારમાં દુકાનોમાં ને એમાં પાણી ઘૂસી જાય તો માલ બગડી જાય, તો એ પણ નુકસાન થયું. આ અનિશ્ચિતતા છે, શું થશે, ક્યારે શું થશે કોઈ જ ખબર નથી. ધંધો અનિશ્ચિત છે ઓકે, જોખમો રહેલા છે, પૂરા જોખમો રહેલા છે. આજે ગ્રાહકની ફેશન બદલાઈ જાય તો જૂનો માલ એમને પડ્યો રહે, ગ્રાહક નવો માલ માગે, આ વસ્તુ નથી, પેલી નથી, આ નથી ઓકે, તો જવા દો, આ દુકાનને છોડો, બીજે જોઈએ. તો સ્ટોક પડ્યો રહે છે, માલ પડ્યો રહે છે ઓકે, બહુ ધ્યાન રાખવું પડે છે. આ બધી જ વસ્તુઓમાં અનિશ્ચિતતા રહેલી છે ઓકે. તો નંબર 3. નંબર 4, તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિગુણ એટલે સંતોષ થવો. વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવા માટે તૃષ્ટિગુણનું સર્જન. સ્વરૂપ, સ્થળ અને સમય એ 3 રીતે તૃષ્ટિગુણનું સર્જન થાય છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવા માટે એટલે એ સ્વરૂપ તૃષ્ટિગુણ સર્જાય છે. એક પ્રકારનું તૃષ્ટિગુણ, 3 પ્રકારના તૃષ્ટિગુણ હોય. એક સર્જન કરવું ઓકે, બનાવવું, પછી સ્વરૂપ, અને પછી સ્થળ ઓકે, અને સમય. 4 પ્રકારના, કેટલા? 4 પ્રકારના તૃષ્ટિગુણ. તો પહેલું શું થયું, કાચા માલમાંથી સરસ મજાની વસ્તુ બનાવી, તો શું થઈ ગયું, એનું સ્વરૂપ બદલાઈ ગયું ઓકે. કપાસ હતું રૂ, એમાંથી ઓકે કાપડ તૈયાર કર્યું, તો સ્વરૂપ બદલાણું તૃષ્ટિગુણનું સર્જન થાય છે. થાય છે માલના ઉત્પાદનમાં, ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ તૃષ્ટિગુણ થાય ઓકે. તો સર્જન કરવું, પછી એનું સ્વરૂપ બદલાયું. હવે મારે વસ્તુ ખરીદી છે કોઈ દુકાનેથી, તો મેં કોઈ દુકાનને ઓર્ડર આપ્યો કે સાહેબ ફ્રીજ મોકલાવી દેજો, આ મારું ઘરનું સરનામું, તો ત્યાંથી ફ્રીજ મારા ઘર સુધી આવે તો એ થઈ ગયું શું, હા, સ્થળનું તૃષ્ટિગુણનું સર્જન, કે ભાઈ મેં ઓર્ડર આપ્યો તો મારી વસ્તુ આવી ગઈ ઓકે.
પછી માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમયનું તૃષ્ટિગુણનું સર્જન થાય. અત્યારે જરૂર નથી ધંધામાં કોઈ વસ્તુની તો ગોડાઉનમાં મૂકી રાખો, જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એને બહાર કાઢીશું ને વેચીશું. તો એ થઈ ગયું સમયનું તૃષ્ટિગુણનું સર્જન. ઓકે, તો આ જરૂરી છે, આ તૃષ્ટિગુણનું સર્જન એ ચોથી લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્ર. નંબર 5, પ્રવૃત્તિનું સાતત્ય. ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરે છે, પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણથી નફો મેળવે તો પણ તેનો ધંધો ન કહેવાય. યાદ રાખજો, તેને ધંધો ન કહેવાય, કારણ કે તેના માટે મકાનની લે વેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. તો પ્રવૃત્તિનું સાતત્ય હોવું જોઈએ. દાખલા તરીકે જાની સાહેબ અહીંયા કોચિંગ ક્લાસ ચલાવે છે, તો અહીંયા પ્રવૃત્તિનું સાતત્ય છે. ઓકે, જૂના વિદ્યાર્થીઓ આવ્યા, ભણી ગયા, આગળ ગયા, બીજા આવ્યા, ભણી ગયા, આગળ ગયા, નવા આવશે, ભણશે, આગળ જશે. આજે તમે 11માં છો, કાલે 12માં હશો, જાની સાહેબને છોડીને પછી કોલેજમાં જશો, જે 12માં હતા એ કોલેજમાં ગયા. આવી રીતે સતત પ્રવૃત્તિ ચાલશે. દુકાન છે સરસ મજાની, ઓકે, દીપકલા સાડીનો શોરૂમ, તો એક ગ્રાહક આવે છે, લગ્નની ખરીદી કરે છે, જાય છે. બીજો ગ્રાહક આવે છે, કોઈ બીજો પ્રસંગ છે, એની ખરીદી કરે છે, જાય છે. ત્રીજો ગ્રાહક આવે છે, ખરીદી કરે છે, જાય. તો સતત ધંધો ચાલુ છે, ધંધામાં સાતત્ય છે. ઓકે, તો સાતત્ય હોવું જોઈએ. તમે કોઈ વસ્તુ ઇન્વેસ્ટ કરી લીધી, દાખલા તરીકે દુકાન, પૈસા રોકી લીધા અને એ 5 લાખની દુકાનના અત્યારે 25 લાખ આવે છે, તો તમે વેચી દીધી, પણ તમે ધંધો નથી કરતા, કેમ કે તમે દુકાનો બનાવીને વેચતા નથી, તમે એક દુકાન રાખી હતી અને વેચી, એટલે એને ધંધો કહેવાય નહીં. ઓકે, ધંધો સતત હોવો જોઈએ, ચાલુ હોવો જોઈએ. ઓકે, તો જ એને ધંધોનું સાતત્ય જળવાયું કહેવાય. નંબર 6, નાણાંની જરૂરિયાત. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલથી તૈયાર માલનું ઉત્પાદન કરવા, વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહે છે. તો ગલ્લામાં પૈસા હોવા જોઈએ, સતત ધંધામાં રૂપિયાની જરૂર પડે છે. ઓકે, નાની મોટી પ્રવૃત્તિઓ કરવા માટે. અને આર્થિક પ્રવૃત્તિ નંબર 7, છેલ્લું લાક્ષણિકતા. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે, એટલે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો 7 લાક્ષણિકતાઓ છે. શાંતિથી 2 વાર આ વિડીયો સાંભળવાનો છે અને પછી ચોપડીમાં જે મેં કીધું અને તમારી ચોપડીમાંથી તમારે લખી નાખવાનું છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, આગળના વિડીયો માટે બસ ટૂંક સમયમાં હું તમને મોકલીશ. ઓકે, કીપ લર્નિંગ, કીપ વોચિંગ જાની સાહેબ.